पाटण जिल્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 306 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે તો પાટણ શહેરમાં કુલ 16 મોત પણ થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 28 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે તો પાટણ શહેરમાં ગતરોજ 6 કેસો નોંધાતા પાટણ શહેરનો કુલ આંક 142 પર પહોંચ્યો હતો જેમાં ગતરોજ દત્તાત્રેય સોસાયટીમાં એક ભવાની મસાલા પાસે એક સાલવીવાડા વિસ્તારમાં એક વ્રજધામ ભાગ 2માં એક ટાંકવાડામાં એક રાજકાવાડા નિશાળની પોળમાં એક તેમજ બાલીસાણા ગામમાં એક અડિયા એક ધારી ખારિયાલ રબારીવાસમાં એક મળી કુલ 9 કેસો કોરોના પોઝિટિવના જિલ્લામાં નોંધાવા પામ્યા હતા ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી તો કોરોના પોઝિટિવ આવેલા તમામ વિસ્તારોને પાલિકા દ્વારા સેનેટાઇઝ પણ કરવામાં આવ્યા હતા આમ પાટણ શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તો આ પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા પાટણ જિલ્લા માટે ચિંતાના સમાચાર પણ સામે આવી રહ્યા છે તો રાજકાવાડા વિસ્તારમાં આવેલ કંદોઈની શેરીમાં રહેતા 62 વર્ષીય પુરુષ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પાટણ શહેરમાં કુલ 16 કોરોના પોઝિટિવના દર્દીઓના મૃત્યુ થવા પામ્યા હતા.